नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण 8 विषय सामाजिक विज्ञान यूनिट नंबर 4 व्यापारी शासकों केवी रीते बन्या। तो विद्यार्थी मित्रों, आ एकम विषय अगाउ पण आपने भणी गया बराबर, एमा आपने व्याजस्थिति जो विस्तार योजना हती बराबर, सहायकारी योजना ए योजना विषय आपने जोड़ी बराबर। तो के वेलेश्री नी योजना जे सहायकारी योजना हती विस्तार योजना बराबर, भारत में एनो अमल केम करायो, कारण के अंग्रेजों ने भारत में व्यापार नी साथे साथे एनो विस्तार में वधारो करवानो, पोतानी सत्ता में व्यापार में बराबर। अने ए अंग्रेजों भारत ने गुलामी बराबर गुलाम बना विस्तार हता बराबर, तेना कारणे ए देशी राज्योना वहीवट में माथू मारवा लाग्या बराबर। अने जे राजाओ जे शासको आ जे अंग्रेजोनी योजना जी हती बराबर, कई योजना तो के सहायकारी योजना एनो भोग बने छे बराबर। आ योजना में तमने खबर छे ते आपणे अगाउ चाली गयो मुजब के आ योजना स्वीकारनार जे राजाओ हता ए अंग्रेजोना मित्रों गणाता बराबर। अने आ योजना में शुं हतुं तो के जे राज्यना शासक आ योजना स्वीकारे तेमने पोताना राज्यमां आ अंग्रेजोनो लश्कर त्यां रहेतुं हतुं, एनो समग्र खर्च ए जे ते राज्यना शासक उठावता हता। आ उपरांत अंग्रेज प्रतिनिधि त्यां पण सचवातो बराबर। साथे साथ आपणे जोईए तो के आ रीते એ પોતે પોતાનું જે અંગ્રેજોનો લશ્કર છે ત્યાં આ જે તે રાજાના દરબારમાં રીતે રહેતું હતું આ યોજનાના આ યોજના દ્વારા બરાબર। આ ઉપરાંત આપણે જોઈએ તો કે ધીમે ધીમે અંગ્રેજો જે લશ્કર હતું બરાબર, તો કે જે તે રાજાને એનો ઉપયોગ કરવા મળતો નહીં બરાબર। આમ સહાયકારી યોજના એ મીઠા ઝેર સમાન હતી, ઘણા બધા પ્રાંતો પ્રદેશો એ ખાલસા કરવામાં આવે છે ગેરવહીવટના બહાને બરાબર। ઝાંસી સતારા વગેરે જે પ્રદેશો છે, પંજાબ જ્યાં સુધી રણજીતસિંહનું શાસન હતું ત્યાં સુધી અંગ્રેજો માથું મારતા ન હતા પોતા એમના વહીવટમાં બરાબર। શીખો શક્તિશાળી બન્યા હતા, પરંતુ રાજા રણજીતસિંહના અવસાન પછી પંજાબ પણ એ રીતે જે તે ગેરવહીવટના બહાને ખાલસા કરવામાં આવે છે। તો કે આ યોજનાનો આશય શું હતો, તો કે ભારતના જે દેશી રાજ્યના શાસકો છે બરાબર, તેમાં સત્તા જમાવી રાજ્ય પડાવી લેવું બરાબર, અને પોતે શાસક બનવું બરાબર, તો કે એની આ ખાસ યોજના હતી। આ મુદ્દામાં આ પાઠના હવે નવા મુદ્દામાં આપણે દેવહવસી અને ખાલસા લીધી બરાબર। વેલેશ્ટી એ પોતે જ્યારે ભારતમાં આવ્યો હતો ત્યારે એને સહાયકારી યોજના મીઠા ઝેર સમાનની યોજના હતી એને એના સમયમાં અમલી બની હતી, જ્યારે દેવહવસી ભારતમાં આવ્યો ત્યારે તેને ખાલસા નીતિનો અમલ કર્યો હતો બરાબર। તો એના વિશે આપણે ખાસ જોઈએ દેવહવસીની ખાલસા નીતિ, તો ખાસ આપણે એને જોઈએ તો કોઈ વેલેશ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોના એમના જોખમી પરાધીન બનાવવાની યોજના હતી બરાબર। આ વેલેશ્લીની જે વિસ્તાર યોજના હતી તો કે હિન્દી રાજ્યોના એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી બરાબર। એમને લશ્કર જે તે રાજ્યના શાસકમાં રાજ્યમાં રહેતું સમગ્ર ખર્ચ એમને ઉઠાવવો પડતો બરાબર, અને આખું લશ્કર રીતે પલવાતું હતું, સાથે સાથે એક અંગ્રેજ પ્રતિનિધિ ત્યાં કાયમ માટે રહેતો બરાબર। પરંતુ એ લશ્કરનો જે ઉપયોગ રાજા કરી શકતા ન હતા, એના નિયમ એના નિયમો ખૂબ જ ગાઢ હતા બરાબર, અને એના કારણે એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી બરાબર। યોજના સ્વીકારનાર જે રાજ્યો છે તો કે એ અંગ્રેજોના મિત્રો બન્યા બરાબર, જે રાજ્યો આ યોજનાઓ સ્વીકારે છે તો કે એ અંગ્રેજોના મિત્રો ગણાતા હતા બરાબર। આ ઉપરાંત રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિન જવાબદાર બન્યા,
जे राजाओं आ योजना स्वीकारी थी बराबर सहायकारी योजना हवे ए राज्यना शासकों ने एकदम निराण थी गया बराबर एमने एवं लाग्यू के जे अंग्रेजों लश्कर है खूब शक्तिशाली है बराबर कोई बाहर आक्रमण पर थी सके नही एटले अंदर के बहार भयना जनाता बराबर बीजा कोई युद्ध थी सके नहीं ज्या सुधी लश्कर पोताना राज्य में है त्या सुधी एटले अंदर बहार भयना जनाता बिन जवाबदार बनी बराबर बे फिकर बनी गया એ પોતે એકદમ નિશ્ચિત થઈ ગયા બરાબર કારણ કે એક તો અંગ્રેજોનો સાથ મળ્યો હતો સહકાર મળ્યો હતો બરાબર એમની પાસે આધુનિક માત્રામાં હથિયારો હતા આવી ખાસ સજ્જતાવાળા અંગ્રેજોના લશ્કર વગેરે આ સહાયકારી યોજનાને કારણે આ જે આપણા દેશી રાજ્યના શાસકો એકદમ શું કહેવાય બિન જવાબદાર બન્યા હતા આ ઉપરાંત તેમનો વહીવટ પથડ્યો બરાબર રાજ્યમાં જે પારદર્શક વહીવટ કરતા હતા બરાબર વહીવટમાં જેટલું ધ્યાન આપતા હતા ધીમે ધીમે રાજાઓ બેફિકર બન્યા બરાબર વહીવટ બરાબર સાચવતા નહીં એટલે વહીવટ રાજ્યનો વહીવટ પથડવા લાગ્યો બરાબર પ્રજા છે પ્રજા જીવન છે એમના ખાસ ખ્યાલ બરાબર રાજ્ય વહીવટ પ્રજાના સામાજિક જીવન વગેરેમાં હવે એમ ધીમે ધીમે વહીવટ કથડવા લાગ્યા છે અને રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ઘેર વ્યવસ્થા ફેલાય બરાબર રાજાનો વહીવટ યોગ્ય બરાબર રહ્યો નહીં બરાબર રાજ્યમાં યોગ્ય રાજ્ય કારભારમાં યોગ્ય ધ્યાન આપતા નહીં અને એના કારણે રાજ્ય વ્યવસ્થામાં ઘેર વ્યવસ્થા ઊભી થાય છે બરાબર આયોજન મુજબનું જે રાજ્ય વ્યવસ્થા ચાલતી હતી બરાબર પણ આ સહાયકારી યોજનાઓને કારણે રાજ્યનો જે વહીવટ છે રાજ્ય વ્યવસ્થા એ ગેરમાર્ગે દોરવા લાગી હતી આ અંગ્રેજોની નીતિનું પરિણામ હતું અને ષડયંત્ર હતું બરાબર અંગ્રેજોની નીતિ શું હતું તો કે ભારતીય જે દેશી રજવાડાઓ છે એ ગેરવહીવટનો ભોગ બન્યો બરાબર એ પોતાના રાજ્યના વહીવટમાં ધ્યાન ના આપે બરાબર એમના રાજ્ય હડપી લેવામાં એમ એ યોજના હતી અને એમાં આ ભારતીય શાસકો ફસાય છે બરાબર એમનું ષડયંત્ર છે એ ષડયંત્ર ધીમે ધીમે શું થાય છે તો કે એ ષડયંત્ર યોગ્ય દિશામાં ચાલે છે બરાબર આ ઉપરાંત જોઈએ ભારતીય શાસકો તેમાં ફસાતા જણાય છે એમને બરાબર આ યોજનાનો ઘણા બધા શાસકો લાભ ઉઠાવે છે બરાબર ધીમે ધીમે આ યોજના એક મીઠા જહેર સમાન પ્રસરી રહી છે અંગ્રેજોને બહાણું મળી ગયું બરાબર અંગ્રેજોને હવે રાજ્યના કારભારમાં શું કહેવાય દખલ અંદાજી કરવાનું બરાબર રાજ્ય કારભારમાં માથું મારવાનું એટલે કે એ રાજાના વહીવટમાં પોતાના સાથ સહકાર એમને ખાસ જોઈએ બરાબર એ રીતે રાજ્ય કારભારમાં હવે એમને એક બહાણું મળી ગયું હતું બરાબર આ ઉપરાંત જોઈએ તો કે રાજ્યમાં ગેરવહીવટનો અન્ન લાવવાના બહાને રાજાના કારભારમાં માથું મારવા લાગ્યું હવે અંગ્રેજોએ શું કર્યું તો કે રાજ્યના ગેરવહીવટનો અંત લાવવા માટે એ બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા હતા બરાબર રાજ્યનો જે વહીવટ હતો બરાબર તો કે રાજાઓના વહીવટમાં હવે એ દખલઅંદાજી કરવા લાગ્યા અંગ્રેજો બરાબર આ ઉપરાંત જોઈએ શરૂઆતમાં કંપની સરકારે ગેરવહીવટના બહાને કેટલાક પ્રદેશોને ખાસ રાખ્યા બરાબર એમની યોજના મુજબ જે રાજ્યો આ યોજના સ્વીકારે છે બરાબર કઈ તો કે સહાયકારી યોજના વગેરે બરાબર તો કે આ યોજના જે સ્વીકારે છે એ અને ખાસ કરીને દેવગાંવશીની ખાલસા નીતિ આ યોજના સ્વીકારનાર રાજ્યો શું કરો તો કે જે રાજ્યોનો વહીવટ યોગ્ય ન હોય શાસક જે તે રાજ્યનો વહીવટ યોગ્ય રીતે કરતો ના હોય બરાબર રાજ્યનો વહીવટ કથડતો હોય તો કે એવા રાજ્યોને ખાલસા કરી દેવામાં આવતા એ કંપનીને હવાલે એ રાજ્યોનો વહીવટ થતો હતો અને આ રીતે રાજ્યમાં જોઈએ તો કે શરૂઆતમાં કંપની સરકારે ગેરવહીવટના બહાને કેટલાક રાજ્યોને ખાલસા કરી દીધા આ ઉપરાંત એમાં બ્રહ્મદેશ જેને મ્યાનમાર અને પંજાબને ખાલસા નીતિનો ભોગ બન્યો બરાબર જે બ્રહ્મદેશ મ્યાનમાર તરીકે ઓળખાય છે અને પંજાબ આ ખાલસા નીતિનો ભોગ બને છે બરાબર ગેરવહીવટના બહાને મેં ખાલસા
खालसा करी देवामां आवे छे। बराबर, खालसा करो एटले शुं? तो के जे तें राज्यनो वहीवट ए अंग्रेजो हस्तक आवे, कंपनी सरकारना हस्तकनी छे, ए वहीवट करवामां आवे। बराबर, एटले खालसा करी देता हता, समग्र सत्ता अंग्रेजोना हाथमां आवी जती हती। बराबर, त्यार पछी आ रीते सतारा, झांसी, नागपुर वगैरह राज्यों खालसा नीति नो भोग बने। बराबर, सतारा है, झांसी है अने नागपुर वगैरह राज्यों खालसा नीति नो भोग बने। भारत में वधु उपज आपता जे प्रदेशों जेवा के चा कॉफीना प्रदेशों, कपासना प्रदेशों ए हस्तगत करीने गोरा व्यापारियों ने करोड़ों रुपया नी कमाणी करी आपनो दिल हसनो आशय हतो। बराबर, नील हाउसे खालसा नीति ने शुरुआत करी थी, એટલે नील हाउसना मुख्य आशय शू हतो? बराबर, एनो विचार शू हतो? तो के भारत में वधु उपज आपता एटले के वधारे पैसा कमाई आपता जे प्रदेशों हता, जेवा के चाहनो प्रदेश, कॉफीनो प्रदेश, कपासनो प्रदेश, ए पोताना हस्तक करी गोरा व्यापारीओ जे हता इंग्लेंडना, बराबर, तो के ए व्यापारीओने करोड़ों रुपया कमाणी करी आपवानो आशय आ डेल हाउसनो हतो, एटले के एने पढ़ाया मांगतो हतो डेल हाउसी। ब्रिटिश साम्राज्यने दृढ़ बनावा शासननी सवलत माटे डेल हाउसी भारतमां केटलाक सुधारा कर्या। बराबर, ब्रिटिश शासनने दृढ़ बनावा, भारतमां कायम बनावा माटे डेल हाउसे केटलाक भारतमां केटलाक महत्वना सुधारा कर्या। बराबर, जेथी करीने शासन वधु दृढ़ बने, बराबर, एनो पायो मजबूत बने, जेना कारणे डेल हाउसे भारतमां रेलवे लाइन स्थापी। बराबर, एना डेल हाउसीना समयमां भारतमां प्रथम रेलवे लाइन स्थापवामां, डेल हाउसीए पोताना समयमां भारतमां घणा सुधारा कर्या। बराबर, एमनी सवलत माटे हता, पण भारतीयोने घणा लाभ थया पाछळथी, परंतु एना माटे अनेक કિંમત એમણે ચૂકવવી પડી હતી। અને એના સમયમાં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન સ્થપાઈ, જેમાં મુંબઈથી થાના ઈસવીસન 1853માં પ્રથમ રેલવે લાઇનની શરૂઆત થઈ હતી, મુંબઈથી થાના ઈસવીસન 1853માં। ત્યાર પછી એને એના સમયમાં આધુનિક ટપાલ પદ્ધતિ દાખલ કરી। બરાબર, ટપાલ પદ્ધતિ કે ડેલ હાઉસીના સમયમાં ભારતમાં દાખલ થઈ। આ ઉપરાંત આપણે જોઈએ તો કે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો। બરાબર, ટેલિફોન સેવા, તાર વ્યવસ્થાની શરૂઆત થઈ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે। આ ઉપરાંત એને ઘણા મહત્વના સુધારોમાં બાળ લગ્ન, બરાબર, આ ઉપરાંત બાળ લગ્ન પ્રતિબંધ ધારો અને વિધવા પુનઃવિવાહ જે વિવાહ ધારો પસાર કરવામાં આવ્યો। બરાબર, બે એને સુધારા કર્યા, એક બાળ લગ્ન બાળકોને નાની ઉંમરમાં પરણાવવા નહીં, બરાબર, બાળ લગ્ન પ્રતિબંધ ધારો અને વિધવા પુનઃવિવાહ જે ધારો છે એને પસાર કર્યા, અને ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો। બરાબર, ડેલ હાઉસીના સમયમાં આપણે જોઈએ તો કે ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થાય છે, કારણ કે ડેલ હાઉસીને આવા એવા માણસોની જરૂર હતી જે અંગ્રેજી જાણકાર હોય, એના કારણે ભારતમાં ડેલ હાઉસીના સમયમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો। આ ઉપરાંત ડેલ હાઉસીના સમયમાં ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓની સ્થાપના થઈ, એમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ખાતે આ યુનિવર્સિટીઓ શરૂ થઈ હતી। બરાબર, યાદ રાખજો, ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓની સ્થાપના થઈ, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં પ્રથમ 3 યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી। આ સુધારાઓ મૂળ અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે, આ સુધારા શા માટે હતા? તો કે અંગ્રેજ જે શાસન વહીવટ ભારતમાં ચાલતો હતો તેનો વિસ્તાર કરવો અને વહીવટની સરળતા કેટલીક સવલતો મળે, એના કારણે એમના ફાયદામાંથી આ બધી યોજનાઓ હતી, જેનો ભારતીય પ્રજાએ પાછળથી ફાયદો મળ્યો આ સુધારાઓને કારણે, પરંતુ પ્રજાને ઘણું બધું ભોગવવું પડ્યું। બરાબર, તો આપણે આ વેલસ્લી ડેલ હાઉસીની ખાલસા નીતિ ખાસ જોયું। હવે આગળ છેલ્લો મુદ્દો આ યુનિટનો, ભારેલો અગ્નિ પ્રજાનો અસંતોષ, ભારેલો અગ્નિ પ્રજાનો અસંતોષ તો જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો, આ ડેલ હાઉસીની ખાલસા નીતિ જે છે તો કે એના કારણે પ્રજામાં હવે ધીમે ધીમે શું કહેવાય છે, અસંતોષ વ્યક્ત થાય છે।
बराबर। तो कई रीते थे तो यहाँ विषय खास अपने विस्तारती हुई। तो कि सहायकारी योजना अने दीर्घावशी खालसावादी देश में खड़भड़ाट मचाई दी। बराबर, आ वेलेस्ली सहायकारी योजना अने दीर्घावशी खालसा जो नीति है एना कारण भारत में जो परिस्थिति घनी बदलाई गई। बराबर, लोग में असंतोष तीव्र शू कह असंतोष व्यक्त थो। अंग्रेज प्रजाए अंग्रेज शासन सामे असंतोष बहार आ। बराबर, हमें प्रजा ने अंग्रेज शासन प्रत्ये क्रूर लागणी थी। बराबर, पोता असंतोष तमने व्यक्त करो। लोग पर अंग्रेज शासन की दमनीति कोरडो भीजा हो। बराबर, आ रीते खालसा थे राज्यों सहायकारी योजना आई थी एना कारण अंग्रेज शासन कोरडो बराबर दमनकारी दमनकारी तो ये कोरडो भीजा हो। बराबर, एम नीतिओ खोटी थी। डेलहाउसी सुधारा अने बर्तन में घी उम्र। बराबर, डेलहाउसी आ समय में घना सुधार कराने कारण यज्ञ में बर्तन में घी एना समय में आ रीति बोलायो। कहवा मतलब कि प्रजा में असंतोष वधारे व्याप्य हो। आ सुधाराओ जो रेलवे तार टपाल सुविधा उच्च शिक्षण व्यवस्था घना लोगों ने खूचवा लगे। बराबर, आ समय में जुए तो रेलवे तार व्यवस्था। बराबर, आ उपरांत जी उच्च शिक्षण की व्यवस्था घना लोगों ने धीमे धीमे खूचवा लगे। बराबर, आ सुधाराओ एमने गम्या नहीं। केम तो कहें कि जूनी विचारधारा लोग मानता था मानवा लग्या कि अंग्रेजों आपकी संस्कृति नाश करवा मांगे। अंग्रेजों पोता सुधाराओ कर। बराबर, एट जूनी विचारधारा लोग भारत एम एवं लगे कि अंग्रेज सरकार भारत की संस्कृति भारत की जो भव्य संस्कृति वारसो है तो नाश करवा इच्छे। बराबर, अने संस्कृति नाश करवा मांगे तेथी अंग्रेजों करेला सुधारा तेमना वहीवट की सुगमता माटे कर्या हता। एमने वहीवट की सुगमता माटे एमना माटे सुधारा कर्या हता। बराबर, अने भारतीय प्रजा ने तेवानी तेमना लाभ थाय पाछळथी अने ते माटे घनी किंमत एमने चूकवी पड़ी हती। बराबर, एमने लाभ थाय पण एमना माटे घनी बधी जे समय किंमत एमने चूकवी पड़ी हती। लोकोमां असंतोषनी आग धीमे धीमे अग्निज्वाला स्वरूपे भड़कवा लागी हती अने स्वरूप विकराल स्वरूप धारण करी रही हती। बराबर, अने आ संतोष एटले 1857 में जे स्वतंत्र संग्राम थयो हतो भारत में। बराबर, प्रथम बढ़वो थयो हतो ईस्वीसन 1857 नो स्वतंत्र संग्राम जे मुगल पांडे। बराबर, प्रथम शहीद हतो क्योंकि ए 1857 ना स्वतंत्र संग्राम निर्माण आ सुधाराओ करे छे। तो विद्यार्थी मित्रों, आ एकम में आपने खास वेलेस्लीनी जे विस्तार योजना सहायकारी योजना विषय जो। बराबर, त्यार पछी डेलहाउसी खालसा नीति जोई छे भारेलो अग्नि जे मुद्दाओ विषे आपने चर्चा करी। तो विद्यार्थी मित्रों, आ एकमना समग्र मुद्दाओ सामे चर्चा करी तमने एमां बराबर ख्याल आवी गयो। बराबर, अने शांतिथी मने सांभळ्यो ए बदल तमारो खूब खूब आभार। थैंक यू।